હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આજ 6 એપ્રિલ 2019ના રોજ જે જવાહર નવોદયનું પેપર લેવાનું, તો મિત્રો એનું આજે આપણે સોલ્યુશન સમજવા જઈ રહ્યા છીએ. ખાસ એનું આજે આ ભાગની અંદર માનસિક યોગ્યતા કસોટીના 1 થી 40 પ્રશ્નો છે એ આપણે સમજીશું. મિત્રો, આ પેપર છે ડી પ્રકારનું પેપર છે, બરાબર. વધુ સમયનો લે પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન 1 છે એ 1 થી 4 પ્રશ્નો શું કહેવા માગે છે કે આપેલી આકૃતિમાં જે જુદી પડતી અલગ પડતી આકૃતિ શોધવાની છે, તો પહેલાંનો જવાબ મિત્રો આવે છે બી. ખાસ નોંધી લેજો. બીજો છે મિત્રો એનો જવાબ આવે છે ડી, બરાબર. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. આપણે ખાસ જોઈએ આગળ કે ત્રીજાનો જવાબ શું આવે છે. ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવે છે મિત્રો, ખાસ સમજીએ, અહીંનો જવાબ આવે છે સી આવે છે. અને ચોથા પ્રશ્ન છે મિત્રો એનો જવાબ આવે છે બી. ત્યાર પછી મિત્રો આગલો જે પ્રશ્ન છે સમજીએ. પ્રશ્ન 5, 6, 7 અને 8. મિત્રો, પાંચમો પ્રશ્ન છે એની સેમ આકૃતિ, 5 થી જે 8 પ્રશ્નો છે એવી સેમ આકૃતિ આપણે શોધવાની છે, બરાબર. તો પાંચમાનો જવાબ આવે છે મિત્રો, ખાસ સમજીએ, સી. પાંચમાનો જવાબ આવે છે સી. છઠ્ઠાનો પણ મિત્રો જવાબ આવે છે સી આવે છે. અને સાતમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી મિત્રો, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. આઠમો પ્રશ્ન શું કહે છે. આઠમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે મિત્રો બી આવે છે. ઓકે, જોતા રહેજો ખાસ. ત્યાર પછી મિત્રો આગળ આપણે સમજીએ. પ્રશ્ન 9 થી જે 12 છે મિત્રો એ આપણે સમજીએ. તે આકૃતિ છે મિત્રો પૂર્ણ કરવાની છે, એક ભાગ આપણે પૂર્ણ કરવાનો છે. તો મિત્રો નવમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે, ખાસ સમજીએ, એનો જવાબ આવે છે ડી, બરાબર. દસમો પ્રશ્ન છે એનો જવાબ સી છે. અને 11મો પ્રશ્ન છે એનો પણ જવાબ ડી આવે છે. ત્યાર પછી મિત્રો આગળ સમજીએ. 12મો પ્રશ્ન જોઈએ. 12મો પ્રશ્ન છે મિત્રો એનો જવાબ આવે છે એ આવે છે. જોઈ લેજો, અહીંયા ખાસ નોંધજો, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. હવે 13, 14, 15 અને 16 મિત્રો આ જે પ્રશ્નની સિરીઝ છે શું કહે છે એની અંદર આકૃતિ ક્રમમાં આપણે પૂર્ણ કરવાની છે. 13માનો જવાબ મિત્રો આવે છે, ખાસ સમજી લે, એ આવે છે. 14મો પ્રશ્ન છે એનો જવાબ બી આવે છે. અને 15મો પ્રશ્ન છે મિત્રો એનો જવાબ આપણે ખાસ જોઈ લે, એનો જવાબ ડી આવે છે. મિત્રો 15માનો જવાબ શું આવે છે ડી, ખાસ નોંધી લેજો. ઓકે, ત્યાર પછી આપણે 16મો પ્રશ્ન જોઈ લે. 16મો પ્રશ્ન છે મિત્રો એનો જવાબ આવે છે સી. ખાસ મિત્રો અહીંયા જો 16માનો જવાબ સી આવે છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ શું કહે છે. 17, 18, 19 અને 20 17મો પ્રશ્ન છે મિત્રો, બે આકૃતિ છે, સંબંધ છે એવો ત્રીજી આકૃતિનો ચોથી સાથે આપણે ગોતવાની રહેશે. તો 17માં પ્રશ્ન છે મિત્રો એનો જવાબ આવે છે બી, ખાસ નોંધજો. 18મો પ્રશ્ન છે એનો જવાબ ડી છે. અને 19મો પ્રશ્ન છે તો એનો મિત્રો જવાબ આવે છે બી, એનો જવાબ આવે છે. ત્યાર પછી આગળ જોઈએ. 20માની વાત કરીએ મિત્રો તો એનો જવાબ આવે સી, ખાસ જોઈ લેજો મિત્રો અહીંયા સી એનો જવાબ આવે છે. ઓકે, ત્યાર પછી મિત્રો આગળ જોઈએ. 21થી આપણે ખાસ જોવાનું છે 24 સુધી. 21મો પ્રશ્ન શું કહે છે મિત્રો, ખાસ એ પણ સમજી લે કે આકૃતિ છે મિત્રો કઈ જગ્યાએ ફિટ થશે આપેલ આકૃતિ પ્રશ્નચિત્ર ઉત્તરની અંદર. તો ખાસ 21માનો જવાબ આવે છે મિત્રો, ખાસ બી આવે છે. અને 22મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે એ. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. 23 અને 24 મિત્રો, 23મો પ્રશ્ન છે એનો જવાબ સી છે. અને 24મો પ્રશ્ન છે એનો જવાબ એ આવે છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ, જોઈએ ખાસ 25મો પ્રશ્ન જે મિરર આકૃતિ છે. 25મો છે મિત્રો એનો જવાબ એ આવે છે. 26મીની વાત કરીએ તો 26માં સી જવાબ આવે છે. ઓકે, ત્યાર પછી મિત્રો આગળ વધીએ. 27 અને 28મો પ્રશ્ન જોઈએ. 27માં પણ સી આવે છે. ઓકે, અહીંયા જોઈ લે 27મો પ્રશ્ન છે એનો જવાબ સી છે. અને 28મો પ્રશ્નનો જવાબ બી આવે છે. 4 એ 4 મિરર આકૃતિ હતી. ત્યાર પછી મિત્રો હવે આગળ જોઈએ. 29માનો જવાબ જોઈએ. 29થી આપણે 32 સુધી છે એ સોલ્વ કરીએ. 29 છે મિત્રો એનો જવાબ સી છે. શું છે મિત્રો એનો જવાબ સી આવે છે. 30માની વાત કરવામાં આવે એનો પણ સી આવે છે. અને 31ની વાત કરવામાં આવે તો એનો જવાબ એ આવે છે. ત્યાર પછી મિત્રો 32ની વાત કરીએ તો 32માં મિત્રો જવાબ સી આવે છે. જોઈ લેજો ખાસ મિત્રો, તમારા પ્રશ્નો જે પેપર છે એની સાથે સરખાવી જોજો, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ આગળ 33મો પ્રશ્ન. 33, 34, 35 અને 36 મિત્રો, 33 છે મિત્રો આકૃતિ જે પ્રશ્નચિત્ર આપેલું છે એ ઉત્તરમાં કઈ રીતે બેસે છે જોવાનું છે. તો 33માંનો જવાબ, તો ચાલો મિત્રો હવે 33મો પ્રશ્ન છે. અહીંયા આકૃતિ આપેલી છે મિત્રો એવો જવાબની અંદર કેવી આકૃતિ બને જોવાની છે.
તો 33માની જે પ્રશ્ન છે મિત્રો એના જેવી આકૃતિ છે મિત્રો, ખાસ કે એનો જવાબ આવે છે. એ જ 33માં જે આકૃતિ છે એના જેવી આકૃતિ કઈ બને છે, એ છે એમાં બને છે. ત્યાર પછી મિત્રો 34માની વાત કરીએ તો 34માં બી આકૃતિ જેવી બને છે. ત્યાર પછી હવે 35 અને 36 જોઈએ. 35માં મિત્રો બી જવાબ આવે છે. ઓકે, 35માંનો જવાબ કેટલો આવે? બી. અને 36ની વાત કરીએ તો એનો જવાબ સી આવે છે. મિત્રો હવે આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન 37, 38, 39, 40. તો મિત્રો 37 છે મિત્રો, એમાં આકૃતિની વાત કરવામાં આવે તો 37માં બી એનો જવાબ આવે છે. 38ની વાત કરવામાં આવે તો ડી આકૃતિનો જવાબ આવે છે, એના આકૃતિ જેવી આમાં જોવા મળે છે. 39ની વાત કરીએ તો 39માં સી જવાબ આવે છે. ત્યાર પછી મિત્રો છેલ્લો પ્રશ્ન 40મો જોઈ લે. 40માની વાત કરીએ તો મિત્રો 40માની અંદર બી જવાબ આવે છે. મિત્રો ખાસ અમારા દ્વારા જે જવાહર નવોદયનું 1 થી 40 પ્રશ્નનું સોલ્યુશન મૂક્યું છે. થોડી કંઈ ભૂલ હોય તો લેવી દે, જોઈ લેવી, પણ શક્ય હશે તો ભૂલ નહીં હોય. તમારા પ્રશ્નોના જવાબ કેટલા સાચા છે એ તમારે જાતે સોલ્વ કરી લેજો આના આધારે, બરાબર. દરેક પેપર છે મિત્રો, દરેકનું અલગ અલગ હોય છે, એ બી અને સી, બરાબર. તો મિત્રો આ ડી પ્રકારનું પેપર છે, તમારા આ જ પ્રશ્નો આગળ પાછળ ક્રમમાં હશે, તો ખાસ તમારે જોઈ લેવાનું રહેશે. અને મિત્રો હવે પછી છે મિત્રો ગણિતનું જે સોલ્યુશન છે આપણે મૂકવામાં આવશે. થેન્ક યુ મિત્રો, આભાર.